નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ સ્કૂલની વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્ર, આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર નંબર 2, એમાં આપણે જોયું વીમાનો અર્થ, વીમાના પ્રકારો, વીમો એટલે શું, વીમાના કેવા કેવા પ્રકારો હોય છે, આ તમામ બાબતોનો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આજનો આપણો ટોપિક છે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે શું, એના વિશે જણાવો. વીમા નિયમન અને વિકાસ સત્તા વિશે જણાવો. તો સૌ પ્રથમ તો તમને થોડોક ખ્યાલ આપી દઉં કે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કોઈ પણ વીમા કંપનીઓ છે એનું નિયમન કરવું. નિયમન કરવું એટલે એની દેખરેખ રાખવી, એનું સંચાલન કરવું અને એનો વધુમાં વધુ કઈ રીતે વિકાસ થાય એ બાબતો છે એનું કાર્ય છે વીમા નિયમન. અને જે સત્તા છે એની, વિકાસની સત્તા છે એનું છે. હવે આ સંસ્થા કઈ છે તો એ આપણે જોઈએ. 1999માં વીમા નિયમન સત્તાની સ્થાપના કરવામાં આવી હતી. 1999માં વીમા નિયમન, જે વીમા નિયમન સત્તા છે એની સ્થાપના 1999માં કરવામાં આવી હતી. તો આ સંસ્થા કઈ છે? આ સંસ્થા છે IRDA, એનું ફૂલ ફોર્મ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, IRDA, જે આપણે ઈરડાના નામે પણ જાણી શકીએ છીએ. દરેક વીમા કંપનીઓ છે એનું નિયમન અને એના વિકાસની સત્તા છે એ આ ઈરડાના હાથમાં છે. IRDA, જેને આપણે સામાન્ય રીતે ઈરડાના નામથી ઓળખશું, એનું ફૂલ ફોર્મ ફરીથી આપણે જોઈએ, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, બરોબર છે. હવે આ ઈરડાની સ્થાપના છે 1999માં કરવામાં આવી. દરેક વીમા કંપનીઓ છે એ પોતાની સ્થાપના કરે અને લોકોને પોલિસી આપે, ઇન્સ્યોરન્સ આપે, તો એનું નિયમન કરવાની કોઈ એક સત્તા, એના ઉપર સત્તા હોવી જોઈએ. તો એ સત્તાની સ્થાપના છે 1999માં કરવામાં આવી. હવે શું કામ સ્થાપના કરવામાં આવી જોઈએ આપણે આગળ. આ કાયદા દ્વારા ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ, પહેલાં તો તમે સમજી લ્યો કે આ કંપની છે કઈ કંપની, ઈરડા IRDA છે, એમાં જે વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ FDI, પહેલાં FDI સમજી લઈએ આપણે. FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અહીંયા લખેલું છે મેં ફૂલ ફોર્મ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. હવે આ FDI શું છે કે વિદેશી કંપનીઓ છે એને, તમે નામ ઉપરથી જોઈ લો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, કે વિદેશી કંપનીઓ છે એને સીધું ભારતમાં રોકાણ કરવું હોય તો એ કરી શકે છે, બરોબર છે. કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI, વિદેશી સીધું રોકાણ, કોઈ વિદેશી કંપની છે એને ભારતમાં સીધું રોકાણ કરવું હોય તો એ કરી શકે, પરંતુ જો એને વીમા દ્વારા પોતાનું રોકાણ કરવું હોય, વીમા કંપનીમાં રોકાણ કરવું હોય, તો ઈરડાની જે નિયમો છે, ઈરડાના નિયમો અનુસાર સ્થાપના કરવી પડે છે અને એના નિયમોને અનુસરવું પડે છે. જોઈએ આપણે આપણું બીજું, કે આ કાયદા દ્વારા ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ છે એ 26% સુધીની મર્યાદા આપવામાં આવી હતી. હવે 12 કોઈ કંપની છે આપણા દેશ, ભારત દેશના 12 અન્ય કોઈ બીજા દેશની કંપની છે એને વીમા કંપની ભારતમાં રોકાણ કરવું હોય વીમા કંપનીમાં, તો એને 26% સુધીની છૂટ આપવામાં આવી હતી. 26% સુધીની મર્યાદા હતી. એક્ઝામ્પલ આપું, 26% એટલે કઈ રીતે, કે કોઈ ભારતીય વીમા કંપની છે એમાં ભારતીય જે વ્યક્તિ માલિક છે કંપનીનો, એનો ભાગ જે છે એ 26% છે એ વિદેશી જે કંપની છે એનો ભાગ, અને બાકીનો છે એ કોનો ભાગ હશે, જે ભારતીય કંપની ધારક છે એનો. તો આ રીતે વિદેશી કંપની છે એ 26% સુધીનું વીમા કંપનીમાં રોકાણ કરી શકે, એને છે કહેવાશે FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. હવે જોવો, જે
પછી વધારીને 2015માં જે આ એફડીઆઈ છે વિદેશી સીધું રોકાણ એની મર્યાદા 26%થી વધારીને 49% કરવામાં આવી. સૌ પ્રથમ જ્યારે એફડીઆઈની છૂટ આપી કે વિદેશી સીધું રોકાણ આપણા ભારત દેશમાં વીમા કંપનીમાં કરી શકે ત્યારે એની મર્યાદા હતી 26%ની, પરંતુ 2015માં જે એફડીઆઈ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિદેશી સીધા રોકાણ એની મર્યાદા છે એ 26%થી વધારી અને કેટલા સુધી કરવામાં આવી, 49% સુધીની કરવામાં આવી. કે વિદેશીઓ છે એ આપણી ભારતની જે વીમા કંપની છે એમાં 49% સુધીનું રોકાણ કરી શકશે, બરોબર છે. હવે જુઓ કે વિદેશી કંપનીઓ સીધે સીધું 49% સુધીનું રોકાણ કરી શકે, આપણી જે જે વીમા કંપનીઓ છે એમાં એ લોકો વિદેશીઓ છે એ વીમા કંપનીમાં 49% સુધીનું રોકાણ કરી શકે. હવે આપણે એમાં જોઈએ કે ઈરડાના મુખ્ય ઉદ્દેશ શું છે. ઈરડા એટલે IRDA, ફરીથી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, ઈરડા, કે એનો મુખ્ય ઉદ્દેશ શું છે. આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી તો એનો મુખ્ય ઉદ્દેશ જોઈએ આપણે. વીમા ધારકોને વીમાની પસંદગીની વધુમાં વધુ તક મળે. વીમા ધારકો એટલે આપણે અર્થ વખતે જ સમજ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ છે વીમો લેનાર છે. દાખલા તરીકે હું વીમો લઉં છું તો હું વીમા ધારક છું. હવે વીમા ધારકને વધુમાં વધુ વીમો લેવાની જે છે એ તક મળે કઈ રીતે, કે વીમા કંપનીઓ છે એ એક કરતાં વધુ પ્રમાણમાં હોય, અલગ અલગ વીમા પોલિસીઓ બહાર પાડે છે, અલગ અલગ ઇન્સ્યોરન્સ બહાર પાડે છે, અલગ અલગ વસ્તુઓની પોલિસી બહાર પાડે છે. તો જે વીમા ધારકો છે એને જુદો જુદો વીમો પસંદ કરવાની તક મળશે અને એનો વધુમાં વધુ લાભ મળી શકશે, બરોબર છે. બીજું જોઈએ આપણે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઈને કારણે ઓછામાં ઓછા પ્રીમિયમ ભરવા પડશે. પ્રીમિયમ જોયું ને આપણે અગાઉ કે જે કોઈ વસ્તુનો વીમો લઈએ છે તો એના અવેજમાં જે રક્ષણ આપે છે એના અવેજમાં આપણે જે રકમ ભરીએ છીએ એ છે પ્રીમિયમ. તો અહીંયા શું છે આપણે કે વીમા કંપનીઓનું પ્રમાણ વધી જશે અને એ લોકો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ એટલે વીમો, કયો વીમો શ્રેષ્ઠ છે, કઈ કંપની છે શ્રેષ્ઠ વીમો આપે છે, આવી હરીફાઈ છે એ દરેક કંપનીઓ વચ્ચે થશે અને આ હરીફાઈનો લાભ છે એ કોને થશે, વીમા ધારકોને, કે એને પ્રીમિયમ છે એને ઓછા ભરવા પડશે. જે કોઈ વસ્તુનો વીમો લીધો છે તો એના પ્રીમિયમ છે એને પ્રમાણમાં ઓછા ભરવા પડશે. વીમા કંપનીઓ પાસેથી અર્થતંત્ર માટે ભંડોળ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે વીમા કંપનીઓ છે, જે લોકો છે એ વીમો ઉતારે છે, એજન્ટો દ્વારા, વીમા કંપનીઓ દ્વારા, એનો અર્થ જે છે એનો ફાયદો સામાન્ય રીતે દેશના અર્થતંત્રને થશે. અત્યારે વીમો છે એ એક સુરક્ષિત છે કે તમારે, તમને જે જોખમ થાય છે એની સામે તમને જો રક્ષણ કોઈ આપતું હોય તો એ વીમા કંપની છે, બરોબર છે. અને એનું પ્રીમિયમ તમે ભરો છો તો એ પ્રીમિયમને અન્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરી અને સામાન્ય રીતે સમયાંતરે, સમયના અંતે એનો લાભ છે દેશના અર્થતંત્રને થશે. તેથી આ વાક્ય તમે જોવો કે વીમા કંપનીઓ પાસેથી અર્થતંત્ર માટે મોટું ભંડોળ પ્રાપ્ત કરવા. હવે આ નિયમન સત્તા છે એનું શું કામ છે, કે દરેક વીમા કંપનીઓ પાસેથી મોટું ભંડોળ છે એકઠું કરી અને દેશના અર્થતંત્રને ઉપયોગી થાય છે, કે જેથી દેશનો આર્થિક વિકાસ થાય. ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવામાં આવે છે. ફરિયાદ નિવારણ તંત્ર એટલે સામાન્ય રીતે વીમા કંપનીઓ છે એની પાસે ક્યારેક વીમા ધારકોની ફરિયાદો આવે, વીમા જે પ્રીમિયમ ભરે છે અથવા પોલિસી છે એની જે રકમ છે એ મળવા પાત્ર હોય એના કરતાં ઓછી મળે, ક્યારેક છે એની ચૂકવણી મોડી થાય, તો આ બધી ફરિયાદો છે એનું નિવારણ છે તમે આ નિયમ ઈરડા સમક્ષ કરી શકો છો અને એનું તમે ત્યાંથી એનું સોલ્યુશન લાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે જોઈએ કે વીમા નિયમન અને વિકાસ સત્તા છે એની સ્થાપના 1999માં થઈ.
1999 માં ઈરડા વીમા નિયમન અને વિકાસ સત્તા છે એ ઈરડા છે, ઈરડાના હાથમાં છે કે જેટલી વીમા કંપનીઓ છે એનું નિયમન અને એનો વિકાસ કરવાનું કાર્ય કરે છે. હવે ઈરડા એટલે થશે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીસ. હવે આ કાયદા મુજબ જે ખાનગી કંપનીઓ છે એ વિદેશી સીધું રોકાણ ખાનગી કંપનીઓમાં એફડીઆઈ જે કરે છે એની મર્યાદા 26% સુધીની હતી, હવે એ 26%થી વધારી અને 2015માં 49% કરવામાં આવી, જેથી આપણા જે દેશની કંપનીઓ છે એને વિદેશી કંપનીઓનો વિદેશી જે રોકાણકારો છે એનો લાભ મળે અને એનો ફાયદો આપણા અર્થતંત્રને થાય. પછી આગળ આપણે જોયું કે સીધે સીધું 49% એફડીઆઈ જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિદેશી સીધું રોકાણ 49% સુધીનું થઈ ગયું. મુખ્ય ઉદ્દેશ શું હતા એના કે વીમાની જે વીમાધારકો છે એને વધુમાં વધુ વીમો પસંદ કરવાની તક મળે, અલગ અલગ વીમો છે એ પસંદ કરી શકે. પછી વીમા કંપનીઓમાં તંદુરસ્ત જે હરીફાઈ છે એનો લાભ પણ ગ્રાહકને કસ્ટમરને અથવા વીમાધારકને મળે. પછી એમાં જોયું કે અર્થતંત્ર માટે આ જે ખૂબ મહત્ત્વનું છે કે એને મોટું ભંડોળ મળી રહે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ આવી ગયો હશે વીમા નિયમન અને વિકાસ સત્તા એ શું છે. તમે ફરીથી વિડીયો એક બે વાર જોઈ લેજો વારંવાર, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ વીમા નિયમન અને વિકાસ સત્તા શું છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ચેપ્ટરમાં કે વીમો છે એ જોખમ સામે રક્ષણ આપે છે, જે જોખમ થાય છે એની સામે વીમા કંપનીઓ છે એ રક્ષણ પૂરું પાડે છે. તો આ કઈ રીતે આપણે જોઈએ, સામાન્ય રીતે હું તમને સમજાવું કે કોઈ વ્યક્તિ છે એનું મૃત્યુ છે એ થવાનું જ છે, એ કુદરતી છે. જેને જન્મ લીધો છે એ વ્યક્તિનું મૃત્યુ થવાનું, આ એક કુદરતી ઘટના છે. તો વીમો છે એના મૃત્યુને રોકી નહીં શકે, પરંતુ એને જો વીમો ઉતરાવેલો હશે, વીમો લીધેલો હશે, તો એના મૃત્યુ પછી જે જે એના કુટુંબીજનોને જે મુશ્કેલીઓ જે સમસ્યાઓ આવે છે એને નાણાકીય વળતર પૂરું પાડશે, જે વીમા કંપની છે એને નાણાકીય વળતર પૂરું પાડશે, બરાબર છે? કોઈ વાહન છે તો સામાન્ય રીતે ક્યારેક એનું એક્સિડન્ટ અકસ્માત થઈ જાય છે, તો એ અકસ્માતને રોકવું આપણા હાથમાં નથી, પરંતુ જો વીમા કંપનીમાં એ જે કોઈ વાહનનું અકસ્માત થાય છે એને વીમો લીધેલો હશે તો એને નાણાકીય વળતર પ્રાપ્ત થશે, એને રક્ષણ પૂરું પાડશે વીમા કંપની. એ તેથી જોવો અહીંયા વીમો આપણો ટોપિક સમજો કે વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. જોયું તમે કે વીમો છે એ જોખમ દૂર કરતું નથી, પરંતુ જોખમથી થતા જે આર્થિક નુકસાન છે, જોવો શબ્દ તમે જોવો બરોબર, કે આર્થિક નુકસાન છે એની સામે વળતર આપે છે. હમણાં મેં તમને કીધું ને કે કોઈ જગ્યાએ અકસ્માત થાય છે તો એના કારણે જે નુકસાન થયું છે તો એની સામે વીમા કંપની છે એને આર્થિક નાણાકીય વળતર પૂરું પાડશે, પરંતુ હા, એને વીમો લીધેલો હોવો જોઈએ. તેથી જ અત્યારે દરેક વ્યક્તિઓ છે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓ છે, એ પણ વીમો ઉતરાવે છે કે જ્યારે પણ નુકસાન થાય અથવા માલહાનિ થાય, પોતાને જે દુકાનદાર છે એના માલને નુકસાન થાય, દુકાનમાં નુકસાન થાય, તો એને જો વીમો લીધેલો હશે તો એને આર્થિક વળતર નાણાકીય વળતર મળી જશે. મનુષ્યનું જે જિંદગીનો આપણે આગળ જોયું ને કે આજીવન વીમો, આખી જિંદગીનો વીમો, જો કોઈ વ્યક્તિએ એનો જીવન વીમો આખી જિંદગીનો વીમો ઉતારેલો હશે તો એનું જ્યારે મૃત્યુ થશે તો એના મૃત્યુ પછી એના જે પરિવારજનો છે એને જે નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ કરવો પડે નહીં, અથવા તો ઓછા પ્રમાણમાં કરવો પડે, કે જે વીમો લીધેલો છે એની રકમ એના પરિવારજનોને
ઉપયોગમાં આવી શકશે. ક્યારેક વ્યક્તિ છે એનું અકસ્માત થાય અને એના કારણે એના જે અંગો છે એને કોઈ પણ નુકસાન થાય, હાથ પગ છે એમાં ફ્રેક્ચર આવે અથવા પેરેલાઇઝ થઈ જાય, તો જો વીમો લીધેલો હશે તો એને બેઠા બેઠા નાણાકીય વળતર વીમા કંપની આપશે, કે એને જે નુકસાન થયું છે એની સામે એને વળતર મળી શકશે. આપણે અહીંયા જોઈએ, દરેક માનવીએ પોતાના રોજબરોજના જીવનમાં અનેક જોખમો છે એનો સામનો કરવો પડે છે. આ ખ્યાલ જ છે કે અનેક જોખમોનો આપણે સામનો કરવો પડે છે. માનવીનું મૃત્યુ થતાં કુટુંબીજનોના નિર્વાહનો ભય, અકસ્માતથી ભય, માલ સામાન ચોરાઈ જવાનો ભય, હમણાં જ મેં વાત કરીને કે આ તમામ બાબતો છે એની સામે એનાથી જે તમને જોખમ છે એ જોખમ નહીં પરંતુ જે આર્થિક વળતર છે એ નાણાકીય વળતર તમને વીમા કંપની આપે છે. એથી જ આપણું એ વિધાન છે કે વીમો છે એ જોખમ દૂર કરતો નથી પરંતુ જોખમ સામે છે એ આર્થિક વળતર પૂરું પાડે છે. વીમો એ જોખમોનું નાણાકીય નુકસાન વહેંચી લઈને રક્ષણ આપે છે. જુઓ, જે વ્યક્તિએ વીમો લીધેલો છે, જે વસ્તુનો હોય કે પોતાનો હોય, પોતાની જિંદગીનો હોય, હવે એમાં જે વસ્તુ હોય કે વ્યક્તિ હોય એને નુકસાન થાય એટલે એ જે નુકસાન થયું છે એને વીમો શું કરે છે, વહેંચી લે છે. કે કોઈ પણ વ્યક્તિ છે, દાખલા તરીકે એનું મૃત્યુ થયું તો એના જે પરિવારજનો છે એના એક ઉપર બધો બોજો આવી જતો નથી. જે વીમાની રકમ મળે છે એના દ્વારા એનો નિર્વાહ છે સામાન્ય રીતે આગળ ચાલી શકે છે. નુકસાનનો બોજો વેચાઈ જાય છે. જે નુકસાન છે એ એક વ્યક્તિ છે એને થયું છે એના કારણે જે સામેવાળા વ્યક્તિને ભોગવવું પડે છે એ નુકસાન છે વીમાના કારણે વેચાઈ જાય છે. હવે તમે કોઈ પણ વસ્તુનો વીમો લેશો તો એનાથી તમને જે આર્થિક વળતર મળશે, નાણાકીય વળતર મળશે, એના દ્વારા તમે તમારું જીવન નિર્વાહ સામાન્ય રીતે ચલાવી શકશો. કોઈ પણ માલને નુકસાન થયું છે, કોઈ પણ વસ્તુને નુકસાન થયું છે તો એનું વળતર દ્વારા તમે છે એ બીજી વસ્તુ સરળતાથી વસાવી શકશો. તેથી જ કહેવાય છે કે વીમો છે એ જોખમ દૂર કરતો નથી પરંતુ જોખમથી થતા આર્થિક જે નુકસાન છે એનું વળતર આપે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? બરોબર જોઈ લેજો અને વધુમાં વધુ આનો અભ્યાસ કરજો. તમારી નજીકમાં પણ જે કાંઈ વસ્તુ બનતી હોય, જે ઘટના બનતી હોય તો તમારે વિચારવાનું કે આ વ્યક્તિ છે એને જો વીમો લીધો હોત, આ દુકાનદાર છે, આ જે કોઈ પણ ધંધાદારી કંપની છે એને જો એનો વીમો લીધો હોય તો એને કેટલા ફાયદા થાય છે. આગળ આપણે હજુ પણ વધુ જોશું કે વીમાના શું ફાયદા છે, વીમો કઈ કઈ રીતે ઉપયોગી છે, વધુમાં વધુ આપણે આગળ જોઈશું. નમસ્તે, જય હિન્દ.